કેમ છો વિદ્યાર્થી મિત્રો આપની પોતાની ચેનલ એ અભ્યાસ ઓફ ધ લર્નિંગ એપમાં આપનું એકદમ હાર્દિક સ્વાગત છે મિત્રો આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત હશો સેફ હશો બરાબર મિત્રો અત્યારે જે ત્રણ ચાર મહિનાથી છેલ્લે જે ચાલી રહ્યું છે જે ગ્લોબલ પેન્ડેમિક જેને કહેવાય કોરોનાનું એને કારણે છેલ્લા ત્રણ ચાર મહિનાથી દેશમાં લોકડાઉન ફરી અનલોક પાછું થોડું ઘણું થોડાક અંશે લોકડાઉન ચાલી રહ્યું છે બરાબર ને હવે તો થોડું થોડું બધું અનલોક થવા માંડ્યું છે તો આમાં કેટલાક મિત્રોએ આ લોકડાઉનમાં પોતાના મગજ પણ જાણે લોક કરી દીધા છે એવું લાગે છે કહેવાનો મતલબ એ છે કે છેલ્લા જે ત્રણ ચાર મહિનાથી જે થોડો આરામ મળી રહ્યો છે લોકડાઉનમાં એને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ જેને કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે એટલે કે જે તૈયારી પહેલાં કરતા હતા એક્ઝામની વાંચવાની એ તૈયારી કાં તો પૂરેપૂરી બંધ કરી દીધી છે કાં તો એમાં થોડો ઘણો ઘટાડો આવ્યો છે તો કહેવાનો મિનિંગ એક જ છે મિત્રો કે અમુક વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે પરીક્ષા ક્યારે લેવાશે લેવાશે કે નહીં તો અમે શું વાંચીએ કેવી રીતે વાંચીએ તો આવા મિત્રોને ખાસ જણાવવાનું કે મિત્રો પરીક્ષા લેવાય કે ના લેવાય કાં તો ગમે ત્યારે લેવાય પણ તમારે તમારે તૈયારી કન્ટિન્યૂ કરવી પડશે બરાબર કેમ કે એક વસ્તુ યાદ રાખજો આપણે ભણવાનું ખાલી માત્ર પરીક્ષા માટે નથી કે ખાલી માર્કશીટમાં જે આપણા સારા માર્ક્સ દેખાય એની માટે ખાલી નથી ભણવાનું આપણે નોલેજ માટે ભણવાનું છે પોતાની જાતને ડેલી અપગ્રેડ કરવાની છે જેમ આપણે નવો મોબાઈલ લઈએ તો એમાં આપણે આશા રાખીએ કે મોબાઈલ અપગ્રેડ હોય બરાબર નવી કાર નવી બાઇક દરેક વસ્તુ આપણે અપગ્રેડ હોય એવી આશા રાખીએ તો આપણે પણ પોતાની જાતને અપગ્રેડ કરવી પડશે કારણ કે પરીક્ષા તો ભલે નહીં લેવાય પણ તમે ત્રણ ચાર વર્ષ પછી બીકોમ કર્યા પછી ગ્રેજ્યુએટ થયા પછી જ્યારે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જશો તો એમાં તમને ધારો કે પૂછે કે વોટ ઇઝ ઇન્ફ્લેશન એન્ડ વોટ ધ ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઓન અવર કન્ટ્રી બરાબર તો તમે એવું કહેશો કે સર આ અમારા બુકમાં આવતું હતું પણ પરીક્ષા ના લેવાય એટલે મેં વાંચ્યું જ નહીં આ બરાબર તો કંપનીવારે એવું કહેશે કે મિત્રો તો જાઓ ક્યારે સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ બરાબર તો એની માટે આપણે એવું કરવાનું કે પરીક્ષા લેવાય કે ના લેવાય એની ચિંતા છોડો પોતાના વાંચવા પર ધ્યાન આપો પોતાની તૈયારી પર ધ્યાન આપો બરાબર ઘેરે બુક વાંચતા રહો વિડીયો જોતા રહો ને એવું નથી કહેતા અમે કે અમારે વિડીયો જુઓ તમે કોઈ પણ વિડીયો જુઓ પણ મટિરિયલ વાંચો પણ મતલબ કે વાંચો નોલેજેબલ બનો બરાબર તમારી માર્કશીટમાં જે માર્ક છે એની કરતાં તમારું નોલેજ વધારે કામ લાગશે તમને લાઈફમાં ઓકે તો હવે આપણે આપણે ટૉપિક પર આવીએ છીએ આપણો ટૉપિક જે ચાલી રહ્યો છે ફુગાવો બરાબર ફુગાવોમાં આજે આપણે ભણવા જઈ રહ્યા છે ફુગાવજન્ય ખાધ મિત્રો આ ટોપિક એકદમ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોસ્ટ આઈ એમ આ ક્વેશ્ચન છે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે ફુગાવાજન્ય ખાત તો આજે આપણે એને જોવાનું છે એક બીજી એ વસ્તુ કે ફુગાવાની આપણે જે વ્યાખ્યા જોઈ લઈ ફુગાવો તો ફરી આપણે એકવાર રિવિઝન કરીએ છીએ અને ફુગાવો એટલે શું તો ફુગાવોમાં એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે સમાજમાં માર્કેટમાં નાનાનો પુરવઠો વધારે હોય અને એની સામે વસ્તુનો પુરવઠો ઓછો હોય બરાબર તો એને કારણે ભાવ વધે એને કારણે મોંઘવારી વધે એને સિમ્પલ ભાષામાં કહેવાય ફુગાવો બરાબર તો આ જે ફુગાવજન્ય ખાત છે એનો કોન્સેપ્ટ આપેલો છે પ્રોફેસર કેન્સે કોણે આપેલો છે પ્રોફેસર કેન્સ એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મિત્રો તો કેન્સે એવું કીધું છે કે નાનાના મૂલ્યમાં થતા ફેરફારો નાનાના પરિમાણને લીધે નહીં પરંતુ આવક ખર્ચમાં થતા ફેરફારોને લીધે અભારી છે સિમ્પલ ભાષામાં કહું તો કેન્સ સાહેબ એવું કીધું છે કે નાનાના મૂલ્યમાં એમાં જે ફેરફારો થાય ને તે કોને લીધે નથી થતા તો કે નાનાના પરિમાણ હવે પરિમાણ એટલે શું તો કે નાનાનો જથ્થો ક્વોન્ટિટી કહેવાય તો નાનાનું જે મૂલ્ય છે તે ખાલી નાનાના જે પરિમાણ છે નાનાનો પુરવઠો એને કારણે નથી બદલાતું પણ આવક અને ખર્ચમાં જે ફેરફાર થાય છે એને કારણે પણ બદલાય છે આપણે જે ટ્રેડિશનલ ફુગાવણી વ્યાખ્યા જોઈ ગયા તે શું હતું કે નાનાનો પુરવઠો વધે બરાબર પણ એની સામે વસ્તુની જે વસ્તુનો જે જથ્થો છે એ ઓછો હોય પરિણામે ભાવ સપાટી વધે પરિણામે ફુગાઓ વધે તો આપણે ટ્રેડિશનલ વ્યાખ્યા એવી જોઈએ છે પણ કેન સાહેબ એવું કહે છે કે ના ફુગાવો વધવામાં ખાલી નાનાના પરિમાણનો જ હાથ નથી એના કરતાં એમાં આવક અને ખર્ચમાંથી ફેરફારો થાય ને એ પણ એટલા જ જવાબદાર છે તો અમે એવું કહેવા માંગે છે કેન સાહેબ એવું કહે છે બીજું કે ધારો આપણે ફુગાની વ્યાખ્યામાં છે કે નાનાનો પુરવઠો વધે તો ચલો એવું માનીએ કે નાનાનો પુરવઠો વધી ગયો લોકોની આવક વધી ગઈ બજારમાં નાનાનો પુરવઠો નાનાનો જે સ્ત્રોત છે એ બધું જ વધી ગયું તો શું લાગે છે નાનાનો જે પુરવઠો છે એ બધો ખર્ચ થશે જેમ કે મારી આવક છે પંદર હજાર એક્ઝામ્પલ તરીકે મારી આવક પંદર હજાર છે તો શું મારી પંદરે પંદર હજાર આવક જે છે તે વસ્તુના પુરવઠા પાછળ ખર્ચ કરીશ દુકાનમાં કોઈ વસ્તુ લેવા જઈશ તો એવું કહીશ કે મને બધી વસ્તુ પંદર હજારની આપી દો નહીં ભલે મારી ઇન્કમ પંદર હજાર છે પણ હું જે ખર્ચ કરીશ એ કાં તો પાંચ હજાર હશે કાં તો દસ હજાર હશે મતલબ કે પૂરેપૂરા હું ખર્ચ નહીં કરું થોડા તો બચાવીશ ને હું પંદર હજારમાંથી પાંચ હજાર બેંકમાં મૂકીશ એક બે હજાર કે બીજી જે ગવર્મેન્ટની સ્કીમ છે એમાં મૂકીશ કહેવાનો મતલબ એ છે કે જેટલી સમાજ પાસે આવક હશે બધી ખર્ચ નહીં કરે પણ એમાંથી અમુક રકમની બચત કરશે અને બાકીની રકમ વસ્તુના પુરવઠા પર ખર્ચ કરશે એટલે જે અમને કીધું છે કે ફુગાવામાં કોનો હાથ નથી કે નાના પરિમાણનો પૂરેપૂરો હાથ નથી એ કથન એકદમ સત્ય છે એટલું નાનાનું પરિમાણ સાબિત ના કરે કે ફુગાવો છે પણ બીજું કે જે આવક અને ખર્ચમાં જે ફેરફારો થશે ને એ પણ એટલા જ જવાબદાર છે બરાબર હવે આપણી દેશી ભાષામાં કહીએ કે ફુગાવા જઈને ખાધ લેશું એક ઉદાહરણ આપું છું બરાબર જેમ કે અત્યારે તમે જોવો છો કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અત્યારે બધા વ્રતનું બધું ચાલે છે તો હું જાણે કે શ્રાવણ મહિનો કરવાનો છું આખા મહિનાનો ઉપવાસ કરવાનો છું તો હું છે ને માર્કેટમાં ફ્રૂટ લેવા જઈશ બરાબર મારે સફરજન ખાવા છે તું સફરજન લેવા જઈશ તું સફરજનની લારીવાળા પાસે જઈશ ને એને એવું કહીશ કે તારી લારીમાં જેટલા સફરજન છે બધા મને આપી દે ટોટલ બધા સફરજનની કિંમત ધારો કે દસ હજાર રૂપિયા છે એની પાસે ટોટલ જે સફરજન છે એની કિંમત છે દસ હજાર રૂપિયા બરાબર પણ મારા ખિસ્સામાં છે પંદર હજાર રૂપિયા કેટલા રૂપિયા છે પંદર હજાર ટોટલ જે સફરજનો ખરીદવા જઈશ એની ટોટલ બધા સફરજનની કિંમત છે દસ હજાર જ્યારે મારી પાસે મારી જે મારા ખિસ્સામાં જે પૈસા છે એ કેટલા છે પંદર હજાર તો આ જે પાંચ હજારનો જે ડિફરન્સ પડે છે મિત્રો પાંચ હજાર એને કહેવાશે ફુગાવજન્ય ખાધ સિમ્પલ ભાષામાં કહું તો આ શું હતું જે દસ હજારને જે સફરજન હતા એ હતી વસ્તુના ભાવની સોરી વસ્તુનો જે જથ્થો છે એની કિંમત દસ હજાર છે જથ્થાની કિંમત અને જે પંદર હજાર છે મારી પાસે એ શું છે તો કે મારી ખર્ચવા પાત્ર આવક પંદર હજાર મારી એવી આવક છે જેનો હું ખર્ચ કરી શકું છું મારી કેપેસિટી ખર્ચ કરવાની છે પંદર હજાર પણ વસ્તુનો જથ્થો ખાલી કેટલાનો છે દસ હજાર બરાબર એનો મતલબ કે મારી ખરીદ શક્તિ વધારે છે અને ફુગાવાનો નિયમ જ છે કે જો માણસની ખરીદ શક્તિ વધારે હોય પણ જો સામે પુરવઠો ઓછો હોય તો શું સર્જાય ફુગાવો સર્જાય તો બસ આ એ જ છે બરાબર તો આ જે પાંચ હજારનો જે ડિફરન્સ આવે છે વચ્ચે પાંચ હજાર આવક મારી પાસે વધારે છે કે જેનો હું ખર્ચ કરી શકું છું પણ એટલો પુરવઠો નથી તો આ પાંચ હજારને કહેવાશે ફુગાવજન્ય ખાદ ખાદને જો આપણે જોવા જઈએ ખાદનું મીનિંગ શું થાય ખાદ એટલે શું તો કે ડેફિશિયન્સી ઇંગ્લિશમાં જો એને કહીએ તો એને કહેવાય ડેફિશિયન્સી બરાબર જે તફાવત વચ્ચે આવતો હોય આવક અને ખર્ચ વચ્ચે જે તફાવત આવે એને કહેવાય ખાદ ઓકે તો આ સિમ્પલ ભાષામાં તમને સમજાય કે ફુગાવજન્ય ખાત કોને કહેવાય તો કેન્સી એ જ કીધું છે આપણને કે નાનાના મૂલ્યમાં જે ફેરફાર થાય તે ખાલી નાનાના પરિમાણ કે નાનાના જથ્થાને કારણે નહીં થતા પણ આવક અને ખર્ચમાં જે ફેરફારો થાય ને તેને કારણે પણ થાય છે બરાબર તો ફુગાવો જન્ય ખાદની જે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ સમાજનું કુલ ખર્ચ એનો મતલબ એવો થયો કે સમાજના જે લોકો છે બધાની કુલ આવકનો આપણે જે સરવારો કરીએ અને બધાની જે ખર્ચ કરવાની શક્તિ છે બરાબર એને કહેવાય સમાજનું કુલ ખર્ચ બીજા શબ્દોમાં કહીએ તો સમાજ કેટલું ખર્ચ કરી શકે છે એમની ખરી શક્તિ કેટલી છે એમની કેપેસિટી કેટલી છે એને કહેવાય સમાજનું કુલ ખર્ચ ગ્રેટર દેન ઉત્પાદિત વસ્તુ અને સેવાઓના જથ્થાની કુલ કિંમત સમાજમાં કુલ કેટલી વસ્તુઓ છે સેવાઓ છે ઉત્પાદિત એમની જે જથ્થો લઈએ ને એમની જે ટોટલ કિંમત લઈએ ને એની કરતાં સમાજનું જે ટોટલ ખર્ચ કરવાની શક્તિ છે એ હંમેશા વધારે હોય ઇન શોર્ટ કહેવાનું મિનિંગ કે સમાજના લોકોની ખરીદવાની કેપેસિટી વધારે છે પણ એમની સામે એટલી વસ્તુને જથ્થી જથ્થો નથી હું દસ હજાર ખર્ચી શકું છું પણ વસ્તુ ખાલી પાંચ હજારની જ છે એનો મતલબ કે મારી પાસે તાકાત તો છે ખરીદવાની પણ સામે વસ્તુ નથી તો એને કારણે શું થશે તમે બધા જાણો જ છો કે ખરીદનારા બહુ જ બધા છે પણ વસ્તુ ઓછી છે તો એના કારણે શું થાય ભાવ વધે કેમ કે ઉત્પાદન કરવાનો વેપારી તો એવું જ વિચારે ને યાર કે મારી વસ્તુની બહુ જ ડિમાન્ડ છે લોકો ખરીદવા માટે પડાપડી કરે છે તો ચાલ ને ભાવ વધાર દો શું ફર પડવાનો તો પણ એ લોકો તો ખરીદવું પડશે છૂટકો જ નથી બરાબર એને કારણે વેપારીઓ ભાવ વધારશે એને કારણે ભાવ સપાટી ઊંચી આવશે ને ઇવેન્ચ્યુલી ખરે શું આવશે ફુગાવો આવશે ઓકે તો ફુગાવજન્ય ખાતની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે ગોખવાની કોઈ જરૂર નથી સમજી જશો ઓટોમેટિક ગોખાઈ જશે કે સમાજનું કુલ ખર્ચ વધારે હોય કોની કરતાં ઉત્પાદિત વસ્તુ અને સેવાઓના જથ્થા કરતા બરાબર દેશમાં કુલ વસ્તુ અને સેવાનો જથ્થો છે એની કિંમત કરતાં સમાજના લોકોની ખરીદ શક્તિ વધારે છે બરાબર તો એને કહેવાશે ફુગાવજન્ય ખાત તો પ્રોફેસર કેન્સે એ જ કીધું છે આપણને કે લોકો પાસે જેટલા પૈસા હોય એ બધા પૈસા તો ખર્ચી ના શકે ભલે મારી ખરીદશક્તિ પંદર હજારની છે બરાબર એમ કે મારી આવક પંદર હજારની છે પણ શું લાગે બધા જ પંદરે પંદર હજાર જે પૈસા છે મારી પાસે બધા વસ્તુ પાછળ ખર્ચીશ તો કે નહીં ખર્ચો પંદર હજારમાંથી દસ ખર્ચીશ બે હજાર બેંકમાં મૂકીશ જે ત્રણ હજાર છે એને કોઈ બીજી જગ્યાએ સેવિંગ કરીશ બરાબર તો અમે એ જ કહેવામાં આવે છે અને આ જે ફુગાવાજન્ય ખર્ચ છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો એનો ઉપયોગ એ હેલ્પફુલ બનશે સરકારને કેમ કે સરકાર જ્યારે પોતાની નીતિ બનાવે રાજકોષીય નીતિ જેને કહેવાય ફિસ્કલ પોલિસી ઇંગ્લિશમાં જેને કહેવાય તો સરકાર જ્યારે પોતાની નીતિ બનાવશે ફુગાવો ઉપર તો આ ખ્યાલ એમને બહુ ઉપયોગી છે બરાબર જો દેશમાં વધારે ફુગાવો હશે લોકોની ખરીદશક્તિ વધી ગઈ હશે પરચેસિંગ પાવર જે વધી ગયો છે તો સરકાર જો એવું ઈચ્છે કે લોકોની ખરીદશક્તિ ચાલો ઘટાડી દઈએ બરાબર તો સરકાર શું કરી શકે છે એમાં તો સરકાર શું કરશે સરકાર નવા કરવેરા બહાર પાડશે સરકાર શું કરશે નવા કરવેરા બહાર પાડશે અથવા બેંકની કોઈ સ્કીમ લોન્ચ કરશે આનાથી શું થશે જો સરકાર કરવેરા વધારી દે તો લોકોની જે આવક છે એમાંથી અમુક પર્સન્ટેજ અમુક ટકા એ લોકોએ ટેક્સ ભરવો પડે ને એને કારણે એમની શક્તિ શું થઈ જાય ઘટી જાય જો શક્તિ ઘટશે તો ફુગાવો પણ શું થશે ઘટશે અથવા સરકાર શું કરી શકે કાં તો કોઈ બેંકની એવી સ્કીમ લોન્ચ કરે લોકોને લલચાવે કે ભાઈ તમે અમારી બેંકમાં રોકાણ કરો અમે તમને આટલા ટકા વ્યાજ આપીશું બરાબર તો લોકો શું કરશે જે પોતાની પાસે પૈસા છે કે જે લોકો પહેલાં ખર્ચ કરી શકતા હતા હવે એ લોકો ખર્ચ નહીં કરે એ લોકો એ પૈસા બેંકમાં મૂકશે એનો મતલબ એવો થયો કે ઇકોનોમીમાંથી એટલા પૈસા શું થઈ ગયા બેંકમાં જતા રહ્યા એને કારણે લોકોની ખરીદશક્તિ શું થઈ ગઈ ઘટી ગઈ તો આ જે ફુગાવોજન્ય ખાદનો ખ્યાલ છે એ આ રીતે સરકારને પણ એકદમ હેલ્પફુલ છે આ પગલાંનો ઉપયોગ કરીને સરકાર માર્કેટમાંથી ફુગાવા ઓછો કરી શકે છે બરાબર હવે ફુગાવોજન્ય ખાદ છે એનું આપણે એક ઉદાહરણ જોઈએ જે તમારી બુકમાં પણ આપેલું છે બરાબર આપણે સમજી લઈએ એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે આ બુકનું જ ઉદાહરણ છે તમારું આ બાજુ આપે છે માંગની બાજુ મતલબ કે સમાજની કુલ આવક છે આ બધી ને આ બાજુ છે જે વસ્તુ અને સેવા જે ઉત્પાદન થાય છે ને આપણા દેશમાં સમાજમાં એની વાત છે તો આમાં એવું છે કે સમાજની કુલ આવક છે બાર હજાર સમાજના જે એક માણસની વાત નથી કરી ભાઈ સમાજના જે ટોટલ લોકો છે એની એવરેજ આવક આપી છે કે બાર હજાર એમાંથી કરવેરા સરકારે બાર સરકાર કરવેરો ઉઘરાવે છે એમની પાસે તો બાર હજાર આ લોકોની આવક છે એમાંથી એક હજાર કરવેરો ભરે છે તો એમની પાસે કેટલી ઇન્કમ બાકી રહી અગિયાર હજાર અગિયાર હજાર ઇન્કમ છે એમાંથી એ લોકો દસ ટકા બચત કરે છે એ લોકો શું કરે છે બચત તો બાકી કેટલા રહ્યા લોકો પાસે નવ હજાર નવસો આ નવ હજાર નવસો શું છે ચોખ્ખી ખર્ચવાપાત્ર રકમ એનો મતલબ કે એમની આવક હતી બાર હજાર પણ એમાંથી સરકારે કરવેરા લઈ લીધા પોતાના સરકારે પોતાનો ભાગ લઈ લીધો બાકીના અગિયારસો બેંકવાળા લઈ લીધા બચત તરીકે તો લોકો પાસે કેટલા રૂપિયા રહ્યા નવ હજાર નવસો તો આ એમની કહેવાશે છે ચોખ્ખી ખર્ચવા પાત્ર રકમ મતલબ કે આ એમની ખરીદ શક્તિ કહેવાય આટલી રકમ એ લોકો ખરીદી શકે છે બરાબર એની સામે જોઈએ વસ્તુના જથ્થાની કુલ કિંમત અગિયાર એક એવરેજ ઉદાહરણ આપેલું છે કે સમાજમાં ધારો કે વસ્તુ સેવાઓ છે એનો જે ટોટલ જથ્થો હોય ને જથ્થો બલ્ક બરાબર એનો એની કિંમત છે અગિયાર હવે એમાંથી એવું છે કે સરકાર યુદ્ધ અને વિકાસ માટે સરકારે લીધેલા જથ્થાની કિંમત તો મિત્રો અમુક ટાઈમ એવી દેશમાં પરિસ્થિતિ આવી છે કે ધારો કે યુદ્ધ એકદમ જાહેર થઈ જાય ધારો કે આવતીકાલે ભારત અને ચીન વચ્ચે આપણે યુદ્ધ જાહેર કરી દે રાષ્ટ્રપતિ બરાબર દેશમાં કટોકટી આવી જાય તો શું કરે સરકાર તો સરકાર શું કરશે એવા ટાઈમે કે આપણા દેશમાં જે જથ્થો છે વસ્તુ અને સેવાઓનો એમાંથી અમુક જથ્થો પોતે લઈ લેશે કેમ લઈ લેશે અનામત તરીકે કે કાલ સુધી દેશમાં કોઈ વસ્તુની અછત થઈ ગઈ તો એ લોકોને આપી શકાય ને તો એ માટે સરકાર અમુક જથ્થો પોતાની પાસે રાખશે બરાબર તો આમાં એવું જ છે આપણા દેશમાં વસ્તુ અને સેવાની કુલ કિંમત અગિયાર હજાર છે એમાંથી સરકારે લઈ લીધા યુદ્ધ અને વિકાસ માટે બે હજાર તો સરકાર પાસે કેટલો જથ્થો રહ્યો હવે સોરી સરકાર પાસે નહીં માર્કેટમાં કેટલો જથ્થો રહેશે તો કે નવ હજાર તો તમે ડિફરન્સ જોઈ શકો છો માર્કેટમાં વસ્તુને સેવાનો જથ્થાની કિંમત છે નવ હજાર જ્યારે લોકો પાસે ખર્ચવા રકમ કેટલી છે નવ હજાર નવસો મતલબ કે લોકો નવ નવ્વાણું રૂપિયા ખર્ચ કરી શકે છે કેટલી વસ્તુઓ માટે નવ હજારની વસ્તુઓ માટે સિમ્પલ વસ્તુ છે તો આ નવ હજાર તમારો શું સોરી નવસો રૂપિયા તમારો શું થશે ફુગાવજન્ય ખાદ આ જે નવસો રૂપિયા છે ને એ માર્કેટમાં શું ક્રિએટ કરશે ફુગાવો કેમકે આ બતાવે છે વધારી વધારાની ખરીદ ખરીદશક્તિ બરાબર તો આ ક્રિએટ કરશે ફુગાવો તો આ એક સિમ્પલ ઉદાહરણ હતું બરાબર તો જે ફુગાવોજન્ય ખાદનો ખ્યાલ છે એ મેં પહેલાં કીધું કે સરકારની જે નીતિ છે એમને અમલ કરવામાં અલગ અલગ પોલિસી બનાવવામાં બહુ જ કામ લાગે છે બરાબર એટલે અને બીજી ફાયદા શું છે આ ખ્યાલના કે આની મદદથી ફુગાવાની જે આપણે ભાવ પર જે અસર થાય છે તેને નાણાકીય સંબંધમાં કે આંકડાઓમાં બતાવી શકાય બરાબર કેમ કે ફુગાવ જો આંકડામાં ના હોય તો ખબર જ ના પડે હું એવું તમને કયા કરું કે ચલો ફુગાવો ફુગાવો પણ કોઈ મને પૂછે કે કેટલો તો એ ખબર નહીં યાર છે ખરો ફુગાવો એ મને નહીં ખબર કેટલો છે આંકડામાં નહીં ખબર બરાબર તો એક મતલબ નહીં કહીશું એનો તો આ જે ખાદનો નિયમ છે એ સરકારને હેલ્પ કરશે કે કેટલો ફુગાવ છે અને ભાવ સપાટી પર એની કેટલી અસર થાય છે એને સામે બતાવવાનો આંકડામાં નંબર સરકાર આમાંથી બતાવી શકે ચોખ્ખો કે ભાઈ ચાર ટકા ફુગાવો પાંચ ટકા ફુગાવો તો એમાં મદદરૂપ થશે બીજું મદદરૂપ ક્યારે થશે કે કરવેરાની જ્યારે સરકારની કોઈ નીતિ ઘડવી છે સરકાર એવું છે કે આપણે લોકો પર કેટલો ટેક્સ નાખીએ તો એમાં પણ આ કેલ્ક્યુલેશન મહત્ત્વની છે આ ખ્યાલ મહત્ત્વનો છે કેમ કે જો સરકારને લાગે કે ફુગાવ દેશમાં વધી રહ્યો છે લોકો પાસે ખરીદ શક્તિ વધે છે લોકો પાસે બહુ પૈસો છે તો સરકાર શું કરશે ટેક્સ રેટ છે તે વધારી દેશે બરાબર એના કારણે લોકોની ઇન્કમ એટલી ઓછી થશે ઇન્કમ તો એટલી જ રહેશે પણ એમની જે ખરીદ શક્તિ છે તે ઓછી થશે કેમ કે એમાંથી અમુક પૈસા સરકાર લઈ લેશે લાવો ભાઈ ચાલો નહીં આપણે બહુ વાપરવાના બરાબર તો આમાં પણ સરકારને લાભ મળશે કરવેરા નીતિ ઘડવામાં અને ત્રીજું કે ભાવ ઉપર શું અસર થાય છે ફુગાવાની એ માપવામાં તો ઉપયોગી છે જ આ ખ્યાલ ઓકે મિત્રો તો એકદમ નાનો ખ્યાલ હતો ફુગાવજન્ય ખ્યાત પણ આ જેટલો નાનો ખ્યાલ છે મિત્રો એટલો આઈએમપી પણ છે પરીક્ષાની દૃષ્ટિએ ઘણીવાર પૂછાઈ ગયેલો છે આ ઓકે તો આશા રાખું છું મિત્રો કે તમને આ ખ્યાલ વિશે ટોટલી ખબર પડી હોય બરાબર જો ખબર ના પડી હોય તો વધારેને વધારે વાર આ વિડીયો જોજો એવું ના કરતાં કે શરૂઆતમાં એક બે મિનિટ વિડીયો જોઈને ભાઈ ખબર નથી પડતી ના પડે બરાબર તો થેન્ક યુ